મારી દૃષ્ટિએ તો આપણા જીવનોમાં જીવનમાં પુસ્તકનું મહત્ત્વ આ તેટલું ઓછું છે જેવી રીતે ત્રણ બાબત આપણા જીવનમાં મહત્ત્વની છે નાનપણનો તબક્કો આપણે વિચારીએ તો જે રોલ માતા પિતાનો ખૂબ અગત્યનો છે એ કિશોરાવસ્થામાં આપણે જઈએ તો શિક્ષકો બીજી મહત્ત્વની આપણા જીવનની બાબત અથવા વ્યક્તિ કહી શકાય કે જે આપણા જીવનનું ઘડતર કરે છે મા બાપ પછી શિક્ષકોને એ પછી અને એ દરમિયાન સૌથી મહત્ત્વનો તબક્કો મારી દૃષ્ટિ હોય તો એ આપણે કહી શકીએ કે પુસ્તકો એવી બાબત છે એવી વસ્તુ છે કે આજીવન મારું તમારું ઘડતર કરે છે એટલે ઘડતર કરવામાં મા બાપ શિક્ષકો અને એટલો જ મહત્ત્વનો ફાળો હું તો કહું છું પુસ્તકોનો છે કારણ કે સારું પુસ્તક વાંચવાથી સારા વિચારોના સંપર્કમાં એ પુસ્તકના લેખકના વિચારોના સંપર્કમાં એના સમયના સંપર્કમાં આપણે પુસ્તકોના માધ્યમથી આવી શકીએ છીએ એટલે મારી દૃષ્ટિએ તો પુસ્તકો વાંચવા જ જોઈએ પહેલાં પણ વાંચતા અત્યારે હા થોડુંક પ્રમાણ વાંચનનું ઓછું થયું છે પણ વાંચવા જોઈએ એનું મહત્ત્વ બિલકુલ ઓછું નથી થયું આપણે જે સારા પુસ્તકોનો એક રેફરન્સ આપીને વાત કરી તો ઘણા લોકોમાં એ પણ એક અસમંજસ હોય છે કે કયા પુસ્તક વાંચવા કેમકે ઘણા પુસ્તક એવા છે કે આપણે કોઈ લેખકની ઉપેક્ષા કરવા નથી માંગતા પણ ઘણા પુસ્તકો એવા છે કે જે આપણે વેસ્ટ ઓફ ટાઈમ કહી શકીએ તો કેવા પુસ્તકો ખરેખર વાંચવા જોઈએ મારી દ્રષ્ટિએ તો કોઈ પણ પુસ્તક વાંચતા પહેલાં એનો હવે તો વેબસાઇટ્સ અને ઘણી બધી એવી એપ પણ અવેલેબલ છે કે કયું પુસ્તક મારે વાંચવું તો પહેલાં રિવ્યૂ વાંચી લેવાય કે રિવ્યૂ વાંચ્યા પછી અને ઘણા તો એવા વાંચન વર્તુળના મિત્રો અને જૂથ પણ હવે બનાવેલા છે યુવકોએ ગ્રુપ પણ બનાવેલા હોય કે એમાં તમે મેમ્બર બનો એ એવા એપ તમે ડાઉનલોડ કરો એ પુસ્તકોના રિવ્યૂ પહેલાં વાંચો અને રિવ્યૂ આપણને આપણા ના હોય અને આપણને કંઈક મળે નવું પ્રેરણા મળે એવા પુસ્તકો વાંચવાથી મને એમ છે આપણું જીવન સારી રીતે ઘડતર કરે એવા પુસ્તકો ઘણા બધા અત્યારે પણ લખાય છે સાહેબ બીજી વાત કરીએ તો એવું પણ કહેવામાં આવે છે કે પુસ્તક જે વસ્તુ છે ટેલિવિઝનની આપણે સમકક્ષ વાત કરીએ તો પુસ્તક તમારી રચનાત્મકતા છે એનો વધારો કરે છે પુસ્તકોથી રચનાત્મક એટલે છે કે ઘણી વખત ટેક્સ્ટબુકમાં આપણે વાંચીએ છીએ તો તો પ્રિસ્ક્રાઈબ્ડ જે સિલેબસ હોય છે એટલું જ ભળીએ છીએ પણ જીવ જે પુસ્તકો લેખકોએ લખેલા હોય છે એ એના અનુભવો પરથી લખાયેલા હોય છે કારણ કે પુસ્તકનું લખાણ એ કોઈ સામાન્ય નથી બહુ મોટી સર્જનાત્મક પ્રવૃત્તિ કહી શકાય જે અનુભવે મારા તમારા જીવનમાં આવી શકે એટલે એ જે લેખક છે એના અનુભવ આપણને સીધા પ્રાપ્ત થાય છે અને એનાથી હું મારું એવું માનવું છે કે આપણું સાચું ઘડતર એ પુસ્તકો દ્વારા વધુ આપણું થઈ શકે એમ છે અને આપણે જે લેખકોની વાત કરીએ તો એક ખાસ કરીને એ પણ મહત્ત્વનો પાસો છે કે પુસ્તકોમાં ઘણા બધા પ્રકારના આવે છે બાયોપિક આવે છે કે હિસ્ટ્રી આવે છે લિટરેચર આવે છે અલગ અલગ પ્રકારના આવે છે સૌથી વધુ બોધ કયા પ્રકારના પુસ્તકોમાંથી મળતો હોય છે મારું તો અંગત મત એવું છે કે જેમાં બોધ આપણને જે નૈતિક આપણું ચારિત્ર્ય કારણ કે પુસ્તકોનું મુખ્ય કામ તો ચારિત ચારિત્ર્ય ઘડતરનું છે અને ચારિત્ર્યનું ઘડતર કરે એવા પુસ્તકોને હું તો પ્રથમ પ્રાયોરિટી આપું અને બીજું કે જે સફળ લોકો છે એ સફળ એમને નહીં થયા હોય એમના જે બાયોપિક છે એ અચૂક આપણે વાંચવા જોઈએ કારણ કે એ સફળતા પાછળનું રહસ્ય આપણે ઘણી વખત નથી જાણતા આપણને એની સફળતા દેખાય છે પણ સફળતા એ લોકોને અચાનક કે આકસ્મિક મળેલી નથી એના પાછળ એ લોકો કયો સંઘર્ષ કરેલો છે એ એનો બાયોપિક વાંચવાથી આપણને ખ્યાલ આવે છે કે નાનપણમાં એનો ઉછેર કઈ રીતે થયો હતો કઈ બાબતથી એના જીવનમાં પરિવર્તન આવ્યું એવી ઘણી બાબતોથી આપણે જો બાયોપિક ન વાંચીએ તો આપણે અજાણ હોઈએ છીએ કારણ કે આપણે તો માત્ર એની સફળતા જ જોઈ હોય છે પણ સફળતા પાછળ કયો સંઘર્ષ એનો છુપાયેલો છે એ આપણા બાયોપિક આવા પુસ્તકો વાંચવાથી આપણને સાચી રીતે માર્ગદર્શન મળી શકે ખાસ કરીને સાહેબ બીજી વાત કરીએ તો અત્યારે જેટલું મને ધ્યાનમાં છે ત્યાં સુધી વધુ પડતું જે વર્લ્ડના બેસ્ટ સેલર પુસ્તકો હોય છે એમાં વિદેશી પુસ્તકો ખાસ કરીને હોય છે ભારતીય પુસ્તકો કે ભારતીય લેખકોના પુસ્તકો બહુ ઓછા પ્રમાણમાં હોય છે આ બાબતે શું ચિંતા વ્યક્ત એ ચોક્કસ ચિંતાનો વિષય કહી શકાય કે અત્યારના સમયમાં અંગ્રેજી શિક્ષણ અને એના પુસ્તકો એ એનો એક ક્રેઝ છે પણ મારી દૃષ્ટિએ તો હું તો માતૃભાષાને વિશેષ મહત્ત્વ આપું છું કારણ કે માતૃભાષા એ આપણી આંખો છે જો આપણી અને વિદેશી ભાષા એ ચશ્મા છે જો આંખો જ ન હોય તો ચશ્માનું કોઈ કામ નથી એટલે મૂળ બાબત એ છે કે આપણે માતૃભાષામાં વાંચવાથી આપણી વિચારશક્તિ વધુ ખીલે છે અને જે હવે તો ઘણા બધા ટ્રાન્સલેટેડ પુસ્તકો પણ ફોર એક્ઝામ્પલ વિંગ્સ ઓફ ફાયર અબ્દુલ અબ્દુલ કલામ સાહેબનું છે એના પુસ્તકનું ટ્રાન્સલેશન આપણા કચ્છના જ અને ભુજના પનોતા પુત્ર કહી શકાય અને ખૂબ જ વિદ્વાન અને અનુભવ એવા હરેશભાઈ ધોળકિયાએ કરેલું છે અગનપંખ તો આવી રીતે ઘણા બધા અંગ્રેજી પુસ્તકો એનું ગુજરાતીમાં અને આપણી માતૃભાષામાં અનુવાદ થતાં જ રહે છે અને સારા પુસ્તકો હશે એનું અનુવાદ થવાનું જ છે આપોઆપ તો એ વાંચકો સુધી જે રશિયા છે એના સુધી પહોંચી જ જાય જેમ ક્યાંય પણ મધ હોય તો મધમાખી પહોંચી જ જવાની છે એમ વાંચનાર છે એને એ પુસ્તકોનો આસ્વાદ એ માણી જ શકશે માતૃભા મને ધ્યાનમાં આપ એક સારા વક્તા છો અને સારા વાંચક પણ છો તો આપની દ્રષ્ટિએ આપના એવા પુસ્તકો હોય એ સજેસ્ટ ચોક્કસ મને તો ખાસ કરીને મને લઘુ વાર્તાઓ વાંચવી ગમે પ્રેરક પ્રસંગો હોય એ પ્રકારના જેમ કે આઈ કે વીજળીવાળા છે એમના પુસ્તકો છે સુધા મૂર્તિના પુસ્તકો છે ગુણવંત શાહ છે અંકિત ત્રિવેદી છે આવા ઘણા બધા લેખકો અત્યારના છે જય વસાવડા છે કાજલબેન ઓઝા વૈદ આવા ઘણા બધા અત્યારના પણ છે કે જે મને તમને અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં આપણે કઈ રીતે મૂલ્યોને ટકાવીને સારું જીવન સુખી જીવન જીવી શકીએ એની પ્રેરણા આપે છે પ્રેરણાત્મક પ્રસંગોની આપણે વાત કરીએ તો એક વાત મને યાદ આવે છે અત્યારે એક મોટિવેશનનો જમાનો ચાલે છે કે જેને જો યુટ્યુબ હોય કે ટીવી હોય એક મોટિવેશન સ્પીચ ચાલુ હોય જ છે ખાસ કરીને વાત કરીએ તો પુસ્તક અને મોટિવેશન સ્પીચ જે ટીવીમાં આવે છે એના વિશે શું આપ પાતળી ભેદરેખા જોવો છો એનો સ્પષ્ટ ભેદરેખા મને તો બહુ દેખાય છે ક્લિયર કે મોટિવેશનલ સ્પીચિસ છે એ તમને બહારથી ઇન્સ્પાયર કરે જ્યારે પુસ્તકો મને તમને અંદરથી ઇન્સ્પાયર કરે બહારથી કોઈ તમને પ્રભાવિત કરે તો એનો પ્રભાવ અમુક દિવસ પૂરતો જ સીમિત છે થોડા દિવસ પછી એ પ્રભાવ ઓસરી દેવાનો પણ પુસ્તકો છે એ મને તમને અંદરથી ઇન્સ્પાયર કરે જે ઇન્સ્પિરેશન મારા તમારા માટે કાયમને માટે મને તમને ઉપયોગી થાય એવી પ્રેરણા પુસ્તકો આપે એટલે પુસ્તકોને હું વિશેષ મહત્વ આપીશ ખાસ કરીને વાત કરીએ તો હમણાં જ એક મને ધ્યાનમાં આવ્યું હતું કોટ્સ એવું કે જે ઈંડું હોય છે જે અંદરથી તૂટે છે એનામાં તિરાડ પડે છે તો જીવનની શરૂઆત થાય અને બારે તૂટે તો જીવનનું અંત આવે છે તો એ આ ક્યાંક ને ક્યાંક આપની વાતને લાગુ પડે છે તો આ હતા પંકજભાઈ એમએસયુ હાઈસ્કૂલના શિક્ષક અને સારા વક્તા છે અને વાંચક છે એમની પાસેથી આપણે પુસ્તકોનું મહત્ત્વ જાણ્યું કે જીવનમાં પુસ્તકોનું શું મહત્ત્વ છે અને વધુમાં વધુ લોકોને પુસ્તકો વાંચવા માટે એમને પહેલ કરી તો અંતિમ પ્રશ્ન એ પણ કે વધુમાં વધુ લોકો પુસ્તકો વાંચે એના માટે શું એકથી બે લાઈનમાં આપ સંદેશ આપવામાં આવું હું તો દરેક શાળાના શિક્ષકો અને દરેક પેરેન્ટ્સને એવું કહીશ કે તમારા બાળકને દર મહિને એકાદ ભલે નાનું એની ક્ષમતા પ્રમાણેનું એની લેવલ પ્રમાણેનું એકાદ પુસ્તક આપવું જોઈએ વેકેશન પડે ત્યારે પણ બાળકોને સારા પુસ્તક લાઇબ્રેરી છે અથવા તો પુસ્તકાલયો હોય ત્યાં લઈ જવા જોઈએ અને સારા પુસ્તક વેકેશન દરમિયાન પણ બાળક વાંચે અને પહેલું તો મા બાપે પોતે પહેલાં વાંચનની ટેવ પાડવી જોઈએ જો એ પાડશે એ તો બાળક જોશે એમને તો આપોઆપ એમને પણ પ્રેરણા મળશે કે મારે વાંચવું જોઈએ તો શરૂઆત હું મારાથી જ કરીશ હું વાંચીશ તો મારા આપણે વાત કરીએ હજી એક પણ વસ્તુ આવરી લેવાની મને ઈચ્છા થાય છે કે અત્યારનું શિક્ષણ કોઈ આ મુદ્દે કટાક્ષ કરવાનું ટાળતા હોય છે અત્યારનું શિક્ષણ જ એટલું બધું બોજારૂપ થઈ થતું જાય છે કે એનામાંથી ફ્રી થવાનો વિદ્યાર્થીને ખરેખર સમય જ નથી મળતો તો ખરેખર એનામાંથી કેવી રીતે સમય કાઢી શકાય કે શિક્ષણને કઈ રીતે એનામાંથી ડાયવર્ટ કરી શકાય જે પુસ્તકો વાંચી શકે એના માટે ચોક્કસ જો આમ સમય તો ચોવીસ કલાક જ રહેવાનો છે પણ આપણે ટાઈમને વધારી નથી શકતા પણ ટાઈમને ચોક્કસ મેનેજ હું ને તમે કરી શકીએ જો ટાઈમનું મેનેજમેન્ટ હોય દિવસ દરમિયાનનું પ્લાનિંગ તમારું ફિક્સડ હોય અને એક રૂટીન બનાવી લેવું જોઈએ હું હોઉં કે તમે હોય કોઈ પણ હોય કે મારા જીવનના આટલા કલાકો આ કામ માટે છે આટલા કલાકો તો આપણને જો આયોજનપૂર્વકનું કામ કરશું અને જેને શોખ હોય તો એ આપણે વાંચ વાંચનને એક શોખ તરીકે વિકસાવવાની જરૂર છે અને આપણે દિવસ દરમિયાન ગમે તેટલા વ્યસ્ત હોઈએ આપણું ગમતું કામ તો કરી જ લઈએ છીએ તો જો વાંચનને પણ આપણે જો આવું ગમતું કામ કરીએ તો મારી દ્રષ્ટિએ ચોક્કસ વાંચવાનો સમય આપણને મળી જ જવાનો છે એકદમ સાચી વાત ખાસ કરીને એક વસ્તુ હજી પણ મને યાદ આવે છે કે દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બિલ ગેટ્સ એને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું ખાસ કરીને કે તમને દુનિયામાં ભગવાન એક એવી વરદાન આપ્યું તો તમે શું કરવા માગો તો એમનું એક કહેવાનું હતું તો દુનિયાના બધા પુસ્તકો વાંચી શકું એવી શક્તિ માગું એટલે પુસ્તકનું શું ખરેખર મહત્ત્વ છે આપણે પંકજભાઈ પાસેથી જાણ્યું તો વધુમાં વધુ લોકો પુસ્તકો વાંચે એવી મહાશાપુરા ન્યૂઝ પણ અપીલ છે અમારો પશુ આહાર નવી ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવ્યો છે અમારા પશુ આહારમાં મિનરલ મિક્સર બાયપાસ સેટ છે અમારા પશુ આહારથી દૂધ અને ફેટ વધે છે અને પશુ ખુશ થઈને ખાય છે પશુ આહાર કોઠારામાં ચાર મહિનાથી ચાલી રહે છે જો આપણે પણ આપણા પશુનું વધારે દૂધ અને ફેટ લેવું છે તો વધુ વિગત માટે સંપર્ક હોલસેલ માટે ડીલરોની જરૂરત છે સરનામું પશુ આહાર સોનાલિકા ટ્રેક્ટર એજન્સીની સામે કોઠારા કચ્છ વિજય જૈન નાઇન ફોર વન સેવન જીરો એટ સેવન જીરો ડબલ સેવન એટ થ્રી સિક્સ ડબલ જીરો એટ વન ફાઇવ ટુ નાઇન ગુરમનસિંહ ડબલ નાઇન ટુ ફાઇવ થ્રી વન ટુ ફોર જીરો એટ